વડોદરાના ગ્રામજનોએ ભેગા મળી ડભોઈ સેવા સદન ખાતે લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકાના વડોદરા ગામના લોકો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નિઃશુલ્ક અનાજનો લાભથી રેસિંગ સેન્ટરની બેદરકારી અને ગેરરીતિના કારણે વંચિત છે। ગ્રામજનોના કહેવા મુજબ સરકાર દ્વારા નિઃશુલ્ક અનાજની જાહેરાત બાદ પણ આજ દિન સુધી વડોદરા ગામના લોકોને અનાજ મળ્યું નથી। ગ્રામજનો દ્વારા આ અંગે પૂછતા કોઈ સંતોષકારક જવાબ હાજર કર્મચારીઓ દ્વારા આપવામાં નથી આવતા। એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, મિની લોકડાઉન ચાલી રહ્યું હોય લોકોની આવક હાલ બંધ છે। આ પરિસ્થિતિમાં સરકારે પ્રજા માટે 2 મહિનાનું અનાજ નિઃશુલ્ક આપવાની વ્યવસ્થા કરેલ છે, પરંતુ વડોદરા ગામમાં સરકારી સહાયના નિઃશુલ્ક અનાજ નથી મળી રહ્યું હોવાની બૂમો ઉઠવા પામી છે, જેની રજૂઆત ગ્રામજનો દ્વારા ડભોઈ સેવા સદન પુરવઠા મામલતદારને કરતાં લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। ગ્રામજનોના કહેવા મુજબ રેસિંગ સેન્ટર મહિનામાં ફક્ત 2 કે 3 વાર જ ખુલે છે અને કાયમ અનાજનો જથ્થો અપૂરતો હોય છે અને જ્યારે કોઈ ગ્રાહક એકવાર અનાજ લઈ જાય તો તેની 2 એન્ટ્રી પાડવામાં આવે છે અને ખુલ્લેઆમ ગેરરીતિ કરવામાં આવે છે। જ્યારે ગ્રામજનો દ્વારા આ અંગે પૂછવામાં આવે તો તેઓને રેસિંગની પરમિટ વડોદરા ગામમાંથી હું રહેવાસી છું। અમે અનાજ લેવા જઈએ સરકારી અનાજ ગોદામમાં, પણ કોઈ જાતનું અમને અનાજ મળતું નથી ને આપે તો એકવાર આપે પૈસાથી ને સરકાર તરફથી જે સહાય મળે છે મફત તે મફત સહાય આપવામાં આવતી નથી ને રેશન કાર્ડના અંદર એક વખત લે તો 2 વખત લીધું એવું લખી દેવામાં આવે છે ને અમે એમને જવાબ સવાલ કર્યો છે કે તમે આવું કેમ કરો છો તો અમને કોઈ જાતનો જવાબ નથી આપતા। ને એસિસ્ટન્ટ ખોલે એ પાછી એ કોઈને વેચવા તૈયાર નહીં, જાણે અડધો દિવસ ખોલે, કોઈ દિવસ 2-4 દિવસ પછી ખોલે, એમાં 2-3 મહિનામાં 2-3 દિવસ જ ખોલે છે, પછી કોઈ ખોલતું જ નથી તો હું શું 2-3 દિવસ ખોલવાની જે અધિકારી આપેલી છે એમને મહિનાના અંદર? અરજી આપી છે તમે? અમે અરજી આપેલી છે અહીંયા પરમિટ બંધ કરી દેવાની ધમકી આપે છે ને કે તમે કાયદેસર જો કરશો તો તમારું પરમિટ બંધ કરી દેવામાં આવશે।